વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મણિપુર સંવેદનશીલ એવા રામ જન્મભૂમિ વિવાદ મુદ્દે દાખલ કરાયેલી અરજીઓ પછી આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે અને અરજી ઉપર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશોન કૌલની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે આજની સુનાવણી દરમિયાન દાખલ થયેલી તમામ ચૌદ અરજીઓ પર સુનાવણી માટે ત્રણ જસ્ટિસની ખાસ ખંડપીઠ બનાવવામાં આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે થોડા જ મહિનામાં લોકસભાની ચૂંટણી થવાની છે જેને લઈને આ સુનાવણી ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે રાજકોટ ગોંડલના દેડે રોડ ઉપર બાઇક સવારને કાય આડી પડતા અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી હતી ત્યારે મોવિયા શ્રીનાથગઢ વચ્ચે દેરડેના સુરેશભાઈ જોશી તેમના પુત્ર આગામી ઓગણીસમી જાન્યુઆરીના રોજ લગ્ન નિર્ધારિત કરેલા હતા જેમને લઈને સુરેશભાઈ અને તેમના મિત્ર સંબંધીઓને કંકુત્રી આપીને પરત ફરી રહ્યા હતા તે વેળાએ બાઇક અડી જતા અને ગાય આડી પાડતા બંને મિત્રો ફંગવાઈ જવા પામ્યા હતા જેમાં વરાછાના પિતા સુરેશભાઈને ગંભીર ઇજાઓ થવા પામી હતી અને તેમના મિત્ર ભીખુભાઈ રાજકોરનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું જેને લઈને વિપ્ર પરિવારમાં લગ્ન ગીત ગવાય તે પહેલા જ માતમનો માહોલ છવાઈ જવા પામ્યો હતો અમદાવાદ શહેરમાં મેટ્રોની કામગીરી ધમધોકાર ચાલી રહી છે ત્યારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં નીચે ટનલનું ખુદ કામ ચાલી રહ્યું હતું આ દરમિયાન ગુરુવારે સાંજે લગભગ સાડા સાત કલાકની આસપાસ સારંગપુર કરીમ ચૌધરીની ચાલી પાસે ઘરમાંથી અચાનક કેમિકલ યુક્ત ચીકણું પાણી બહાર નીકળવા લાગ્યું હતું આ કારણે અહીં કામ કરતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી ને તેઓ ઘરમાંથી દોડીને બહાર નીકળી ગયા હતા આ ઘટનાને સમાચાર મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ અને મેટ્રોના કર્મચારીઓ તથા અધિકારીઓ ઘટના દોડી આવ્યા હતા જોકે તેઓ પણ હજુ સુધી આ ઘટનાનું ચોક્કસ કારણ જાણી શક્યા નથી હાલ તો રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ચીકણું પ્રવાહી બહાર સડક પર ફેલાતા અહીં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને કુતુહલનો માહોલ પણ સર્જાયો હતો વાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે કે લાંબા સમયની રાહ જોવાઈ રહી હતી એ દેશની સર્વોચ્ચ આરોગ્ય સંસ્થા એટલે કે એમ્સ રાજકોટને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટ નજીક ખંડેરી પાસે રૂપિયા એક હજાર બસો ને પચાસ કરોડના ખર્ચે નવી હોસ્પિટલનો આરંભ થશે અને આગામી ચાર વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવશે તેવું ગુરુવારેના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું સૌરાષ્ટ્રને ખાસ કરીને રાજકોટને હંશ મળે એ માટે વિવિધ સંગઠનો દ્વારા ઘણી માગણી કરવામાં આવી હતી મીડિયા દ્વારા પણ એક મોહિમ ચલાવવામાં આવી હતી કે રાજકોટને જ અંશ મળે રાજકોટ અને વડોદરા બેમાંથી કોને મળે એ માટેની એક હરીફાઈ ચાલી રહી હતી એ દરમિયાન આજે નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરવામાં આવી નીતિનભાઈ પટેલ દ્વારા કે રાજકોટને એમ્સ મળી જાય ખૂબ હરસની લાગણી અનુભવી છે એક રાજકોટવાસી તરીકે કે સૌરાષ્ટ્રને આ એમ્સથી ખૂબ જ ફાયદો થશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ગ્રામ્ય પ્રજા છે એને અસાધ્ય રોગો માટે દૂર દૂર સુધી જવું પડતું હતું એ હવે એમ્સ રાજકોટથી મળવાને કારણે એક નિષ્ણાત ડોક્ટરોનો લાભ મળશે અસાધ્ય રોગોનો ઈલાજ થશે અને એક કહી શકાય કે મેડિકલ ક્ષેત્રે એક ખૂબ જ સારી ક્રાંતિ આવશે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીની સરકાર જયારે આરોગ્ય ક્ષેત્રે ગંભીર છે તો ત્યારે આ રાજકોટ માટે ખૂબ જ ગૌરવની વાત અને આનંદની વાત છે કે આપને આ એમ્સ મેળવી છે કારણ કે રાજકોટના અને સૌરાષ્ટ્રના ખાસ કરીને લોકો ઘણી દૂર દૂર સુધી અમદાવાદ બોમ્બે દિલ્હી સુધી અને જરૂરત પડે ત્યારે વિદેશમાં કંઈક ને કંઈક સારવારો માટે જવું પડતું હોય છે જયારે સારવારોના ખર્ચાઓ ભોગવવાના

પ્રારંભ કરવામાં આવે છે ત્યારે એવા મુખ્યમંત્રી દ્વારા ફેઝ ટુ ન અમલી બનાવીને વિવિધ જળાશયને ભરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે જે અંગે ભાવનગર ખાતે જીતુભાઈ વાઘાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ફેઝ ટુમાં ભાવનગર જિલ્લાના બોરો તળાવ અને શેત્રુંજી ડેમાં એકસો અઠ્ઠાવન કરોડો ખર્ચે નર્મદાના નીર ભરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી ભાવનગર ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા યોજાયેલા પ્રેસ કોન્ફરન્સમાં મેયર કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ યોજના રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને શહેરીજનોને પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તેના માટે ગત વર્ષે અમલી બનાવવામાં આવી હતી જેમાં ફેઝ વનમાં સૌની યોજના હેઠળ અનેક જિલ્લાના જળાશયોમાં નર્મદાના ને ઠલાવ્યા હતા ત્યારે હવે મુખ્યમંત્રી દ્વારા ફેઝ નું તૈયારીઓ કરવામાં આવી રહ્યું છે ત્યારે તેમાં અન્ય જિલ્લાઓની સાથે ભાવનગર જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

મેં અમારા સાથી મિત્રોને પણ હજી સુધી વાત કરી નથી હજી સુધી પત્રકારોને વાત કરીને જનતા સમક્ષ જાય આપણી વર્ષોથી એક માંગણીને ડિમાન્ડ રહી છે નરેન્દ્રભાઈ અલગ અનેક પ્રકારે અલગ અલગ રીતે એ વિકાસની ક્ષિતિજો એ નવી ઊંચાઈ ઉપર લઈ ગયા છીએ ત્યારે સૌની યોજના એ સૌરાષ્ટ્ર માટે ખેડૂતો માટે પીવાના પાણી માટે અતિ મહત્વની રહી છે લિંક બે ની અંદર આપણો પાર્ટ આવે છે શેત્રુંજી રંગોળા ડેમ અન્ય તળાવો ડેમો ભરાવાના છે શેત્રુંજી ભરાવાથી જે ફાયદો ખેતીવાડીને જિલ્લામાં થવાનો છે સમગ્ર જિલ્લાને પીવાના પાણીની મુશ્કેલીમાંથી ઉદ્યોગોને રો વોટર મળવાથી અનેક પ્રશ્ન સમસ્યાઓ ચીરકાળ સુધી પેઢીઓને પેઢીઓ યાદ રહે એ પ્રકારે તરબતર થવાનું છે એકાદ અઠવાડિયાની અંદર ટુ એ સૌની યોજનાના ટેન્ડરો વિજયભાઈ રૂપાણીના સતત મુખ્યમંત્રી તરીકેના ફોલોઅપ અને એમના આદેશોથી એ બધા કામો હવે આઠ દિવસમાં ભાવનગરમાં ભાવનગર જિલ્લાને જે લાભ મળવાનો છે કામ શરૂ થવાના છે ભાવનગર શહેર અને જિલ્લા માટે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત મહત્વની બની રહી હતી જેનો લાભ આવનારા સમયમાં આસપાસના ગામોને મળતા પીવાના પાણીની સમસ્યા હલ થશે તેમજ ખેતીમાં પણ પાણી પૂરતું મળી રહેશે રિપોર્ટર કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર ગુજરાતની શાન ગણાતા સફેદ રણમાંથી ગ્લોબલ આર્ટ ફેસ્ટિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા યોજવામાં આવી રહેલા એક આંતરરાષ્ટ્રીય સ્તરનો ફેસ્ટિવલ છે જેમાં અઢાર દેશના ઓગણત્રીસમાં ભાગ લઈને પોતાની કળા રજૂ કરશે અત્યારે મહત્વનું છે કે અત્યારે કચ્છના સફેદ રણમાં રણોત્સવ ચાલી રહ્યો છે જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે રણોત્સવની સાથે સાથે પ્રવાસીઓને હવે આંતરરાષ્ટ્રીય કલાકારોની કળાનીમાં આવવાની તક પણ મળશે રાજકોટના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા નક્ષત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ રાજકોટના સૌજન્યથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક લોકડાયરામાં ગાયક ગીતા રબારીમાં ઉપર વરસાદ થયો હતો રૂપિયાનો અને ગીતા રબારીએ ગરબી રે ગુજરાતમાં પટેલ વટ છે અને ગીતો ગાઈને તાનમાં આવી ગયા હતા અને રૂપિયાનો વરસાદ પણ કર્યો હતો ત્યારે આ પ્રસંગે હાજર રહેલા કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ પણ ઊભા થઈને ગીતા રબારી ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો વિસ્તારમાં વેપારીનું અપહરણ કરીને અજાણ્યા શખ્સો ફરાર થઈ જવાનો સંદેશો મળતા શહેર પોલીસે બાજુ નાકાબંધી ગોઠવી દીધી હતી જે વેપારીનું અપહરણ કરાયું હોવાનો સંદેશ મળ્યો હતો તે વેપારી બોપલ બ્રિજ નીચેથી હેમખેમ મળી આવતા પોલીસે હાંશકારો અનુભવ્યો હતો ત્યારે વેપારીએ કબૂલાત કરી હતી કે તેમણે જાતે જ પોતાનું અપહરણ કરાયું હોવાનું તરખટ રચ્યું હતું જોકે અપહરણનું તરખટ રચવા પાછળનું કારણ બહાર આવ્યું નથી અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે સાયન્સ સિટી વિસ્તારના સૃષ્ટિ બંગલુઝ પાસેથી એક વેપારીનું અપહરણ કરી અજાણ્યા શખ્સો કારમાં ફરાર થઈ ગયા છે ઘટનાની ગંભીરતા દાખવીને સોલા હાઈકોર્ટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અપહત વેપારીનું હેમખેમ છુટકારો કરાવવા અને અપહરણકારોને શોધી કાઢવા માટે ચારે બાજુ નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરાયું હતું આ દરમિયાન બોપલ બ્રિજ નીચેથી અપહત વેપારી સુરેશ પ્રેમજીભાઈ ઠક્કર હિમખીમ મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો સુરેશ ટક્કરની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે સુરેશ ઠકરનું કોઈએ અપહરણ કર્યું નહોતું તેમણે જાતે જ ઘરેથી નીકળી જઈને પોતાનું અપહરણ કરાયું હોવાનું તરકટ રચ્યું હતું કે સુરેશ ટક્કરને ક્રાઇમ બ્રાન્ચ પર લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હતી આઈટી એક્સપર્ટ સુરેશ ટક્કરે શા માટે અપહરણનું તરકટ રચ્યું તે અંગે પૂછપરછ કરાઈ હતી

ખેડામાં ડીવાયએસપીના દરબારમાં ઉછરેલી દબાવોની સમસ્યાને પ્રશ્ને પોલીસ દ્વારા લારી ગલાવવાની પાંચ લારીઓ જપ્ત થઈ જતા પોલીસ અને લારીપાથરણાવાળાઓ વચ્ચે મામલો ગરમાયો હતો જેના પગલે ખેડા પોલીસને વધારાની પોલીસ બોલાવવાની ફરજ પડી હતી ત્યારે વધારાની પોલીસ બોલાવીને મામલો શાંત પાડવાની તથા નગરપાલિકા સાથે મિટિંગ યોજીને વિવાદનો અંત લાવવાની કોશિશ કરવામાં આવી હતી જોકે થોડા સમય માટે થોડા ખેડાના રસ્તાઓ પર લારી પાથરણવાળાઓ પોતાના રોજગારીના સવાલને લઈને રોષે ભરે જવા પામ્યા હતા મેઈન બજાર વિસ્તાર જે છે ત્યાં આગળ ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હતી એના કારણે આપણે દબાણોને એક જાન્યુઆરીથી એ લોકોને કીધેલું હતું કે એક જાન્યુઆરીથી આપણે દબાણની સમસ્યા દૂર કરવા માટે ટ્રાફિકની સમસ્યા દૂર થાય એના માટે આ કરવાનું છે દબાણ દૂર કરવાનું છે જેના અનુસંધારે આપણે કરેલ છે કે જે જગ્યા અમને નગરપાલિકાએ ફાળવી છે એ સવકલની અગિયાર સોસાયટી અને અંબિકા કોમ્પ્લેક્ષના પાંચસો મકાનો અને વચ્ચે ખેડાની ગટર આ બધું પાણી દે જાય અમારા પબ્લિક અમારા લારીઓવાળાની હાલત શું થાય અમે ચીફ ઓફિસરને મળ્યા તો ચીફ ઓફિસર એવું કહે છે કે લારીઓવાળા મરી જાય તો અમારે શું કહે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી લઈને ફ્લાવર ગાર્ડન સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે આગામી સોળ જાન્યુઆરીથી ત્રેવીસમી જાન્યુઆરી સુધી આ ફ્લાવર શોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે જેમાં વિવિધ સ્કલ્પચર ઉપર આકર્ષણ ફૂલોનું લોકોનું ધ્યાન કેન્દ્રિત કરશે આગામી સોળ જાન્યુઆરીને સવારે નવ વાગે ફ્લાવર શોનું ઉદઘાટન ગુજરાતના સદ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થશે અને આ બાવીસમી જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલવાનો છે આ વખતનો ફ્લાવર શો ઇવેન્ટ સેન્ટરથી માંડીને બાકીના ચારેય બ્લોકમાં મોટા પ્ર એરિયામાં કરવાના છે બાવીસમી તારીખ પછી લોકોની ડિમાન્ડ રહેશે તો ઇવેન્ટ સેન્ટર બુકિંગ થયેલું હોવાથી ત્યાં આગળ ફ્લાવર શો ટર્મિનેટ કરી બાકીના ફ્લાવર ગાર્ડન સુધીના વિસ્તારમાં ફ્લાવર શો ચાલુ રાખવામાં આવશે કઈ વખતની ઉપરાંત જુદી જુદી પ્રકારના ફ્લાવરના બેડ જુદી જુદી પ્રકારની પ્રાણીઓની અને જુદા જુદા વનસ્પતિની આકૃતિઓ અને આ પ્રમાણેના નવા નવા આકર્ષણો આ વખતના ફ્લાવર શોમાં ઉમેરવામાં આવ્યા છે બે હજાર ઓગણીસના નવા વર્ષમાં બાર જ્યોતિર્લિંગમાંનો પ્રથમ સોમનાથ મહાદેવ પર શ્રદ્ધા ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે ગઈકાલે સોમનાથ ગયા હતા જ્યાં ગીર સોમનાથ જિલ્લાના ભાજપના આગેવાનો થતાં સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રીએ પરિવાર સાથે સોમનાથ મંદિરમાં સાયમ આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી અને નવ વર્ષ સમગ્ર દેશવાસીઓને ફળદાયી નીવડે તેવી પ્રાર્થના કરી હતી નવા વર્ષમાં સોમનાથ દાદાના દર્શનની ઈચ્છા હતી એટલે આજે દાદાના દર્શન કર્યા આરતી કરી હંમેશા સોમનાથ દાદા ગુજરાતની રક્ષા કરતા એવા છે પ્રાર્થના કરી છે કે ગુજરાતના લોકોની ખૂબ મનોકામનાઓ પૂરી કરી આપે સુખ સમૃદ્ધ સલામત ગુજરાત બનાવે અને હંમેશા સોમનાથ દાદાની કૃપા

તલ્લી બાંભોર ખાતે અલ્ટ્રાટેક માઇનિંગમાં શરૂ થયેલા માઇનિંગના વિરોધમાં કેટલાક ખેડૂતોએ રેલી યોજી હતી ત્યારે રેલીને રોકવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડતા મામલો ગરમાયો હતો જેમાં ટોળા દ્વારા પોલીસ પર પથ્થર મારો અને સામે પક્ષે પોલીસે લાઠીચાર્જ કરતા પચાસ જેટલા લોકો અને છ પોલીસ કર્મી ઘવાયા હતા એ ગામડાની અંદર આવી રહી છે એક કંપની એ ખેડૂતોની જમીનો જબરદસ્તી કેવી રીતે લઈ લેવી ખેડૂતોની વાત પણ ન સાંભળવી આ વાત ખેડૂતો એ પોતાની રજૂઆત કરવા માટે જયારે જઈ રહ્યા હતા ત્યારે સામેથી ખેડૂતો પોતાની વાત કરે તે પહેલા આ જિલ્લાનું પોલીસ તંત્ર બેફામ જેને કહી શકાય એવું પોલીસ તંત્ર એ ખેડૂતો ઉપર લાઠીસાજ કર્યા છે ઘટનામાં ઘાયલ થયેલા લોકો હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં છે પરંતુ શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસ દ્વારા આ પ્રકારનો અત્યાચાર થતા લોકો રોષમાં છે સરકારે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે ત્યારે પોલીસે દમન ગુજારી કરતા છ જેટલા ગામના લોકોએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે ઘટના બાદ કોંગ્રેસના કનુભાઈ કલસરિયા ઘાયલ લોકોની મુલાકાતે પહોંચ્યા હતા અને સરકાર તથા તંત્રની રાક્ષસ સાથે સરખામણી કરી હતી કેતન રાજપુરા સાથે નિર્માણ ન્યૂઝ ભાવનગર વાકાના કેરાળા ગામે આવેલો કાચો રસ્તો ફરી શરૂ કરવા બાબતે કેરાળા ગામની આસપાસના ગામના સ્થાનિકો દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડતા મચી ગઈ હતી ત્યારે છેલ્લા દોઢ વર્ષથી કેરાળા નદીમાંથી પસાર થતો કાચો રસ્તો સ્થાનિક દ્વારા રજૂઆતો કરીને બંધ કરવામાં આવતા રસ્તો ફરી શરૂ કરવા માટે આસપાસના બાર ગામના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે પોલીસે પાંચ લોકોની તેમાં અટકાયત પણ કરી હતી તંત્ર દ્વારા રસ્તાનો આસપાસના બાર ગામના લોકો ઉપયોગ કરે છે જેથી રસ્તો બંધ હોવાથી તેમને તકલીફ પડતી હોવાની રજૂઆત કરી મુખ્યમંત્રી અને સ્થાનિક કલેક્ટરની લેખિત અરજી કરી હતી

બરાબર નિશાન બાજુમાં જે રસ્તો હતો એ રસ્તો ક્લોજ ક્લોજ બંધ કરી અને નવો રસ્તો અમે રાહદારી રસ્તો બાર ગામ કે ગામને અમે કરી દીધેલો છે બરાબર હવે એમાં વાંકાનેર તંત્ર જયારે એવું કહેવામાં આવ્યું કે આ રસ્તા બિનકાયદેસર છે ત્યારે અમે વિલેજ મેપ્સ કરાવીને અને ખરાઈ કરીને અમે રસ્તો એનો ટીપ્પણ રસ્તો ગાડા માર બોલે એટલે આ લોકો એ અમને ધમકી આપીને કે રસ્તા નથી બિનકાયદેસર રસ્તા હોય ફરદદારની આત્મવિલોપનની અરજી છાણા વગર ચકાસિયા વગર ચકાસિયા વગર રસ્તો બંધ કરી દે છે વાકાનેર મામલતદાર શ્રી હા ડેપ્યુટી કલેક્ટરની સૂચન મુજબ અમારી માંગણી કાય આ લોકોનો જે રસ્તો રહ્યો એ રસ્તો ખોલી જ દે વાકાનેર સિટી પોલીસ સ્ટેશનના કેરાડા ગામે આ લોકોને 2017 થી રસ્તાના પ્રશ્નો છે એ બાબતમાં ચાર જણાય આત્મવિલોપનની ચીમકી આપેલી કે અમે આત્મવિલોપન करू ભેગા કરીને પાંચ થી આઠ ગામના ને ભેગા કરીને અમે આત્મવિલોપન करू એ દરમિયાન મહેરબાની એસપી સાહેબની સૂચનાથી પોલીસ બંદોબસ્તને અમે બધા ત્યાં હાજર હતા અને આ લોકોએ આત્મવિલોપનની તૈયારી કરવા માટે કોશિશ કરતા હતા એ દરમિયાન અમે તાત્કાલિક એ લોકોને એરેસ્ટ કરી લીધા છે અને એરેસ્ટ કરીને એ પોલીસ સ્ટેશને લાવ્યા છે પોલીસ સ્ટેશન લાવી એકસો એકાવનની કાર્યવાહી કરી છે એમાં કુલ પાંચ જણાને એરેસ્ટ કર્યા છે ઉલ્લેખનીય છે કે નદીમાંથી પસાર થતા રસ્તાનો ગેરકાયદેસર ખનીજનું પરિવહન કરતા લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે જેને લઈને સ્થાનિક આગેવાન દ્વારા આ ગેરકાયદેસર રસ્તો બંધ કરાવ્યો હતો

એસટી વિભાગ દ્વારા પાંચ તારીખથી ત્રણ જિલ્લાના તાલુકામાંથી બસ થી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ છ તારીખના રાત્રિના બાર વાગ્યા સુધી પરીક્ષાર્થીઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે ત્રણેય જિલ્લામાંથી ત્રણસો જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે એસટી વિભાગ દ્વારા દરેક વાહનો ઉપર જીપીએસ સિસ્ટમ થી નજર રાખવામાં આવશે ખાસ કરીને લોકરક્ષક દળની પરીક્ષા જે પાંચ અને છ તારીખે એસટી નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે છ તારીખે આ ઉમેદવારો જે છે એ અલગ અલગ જિલ્લાની અંદરથી રાજકોટ જિલ્લાની અંદર આવશે મોરબી જિલ્લાની અંદર આવશે અને જિલ્લાની અંદર આવશે એવી જ રીતે આ ત્રણેય જિલ્લામાંથી ઉમેદવારો બીજા જિલ્લામાં ઉમેદવારો ટિકિટ પરીક્ષા દેવા માટે આવશે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ એ લોકોને એના રહેઠાણના નજીકના તાલુકા સુધી પહોંચાડવાની વ્યવસ્થા એસટી નિગમ દ્વારા કરવામાં આવેલી છે ખાસ કરીને પાંચ તારીખે સવારે સાત વાગ્યાથી આ બસની વ્યવસ્થા કરવામાં આવેલી છે પાંચ તારીખે સવારે સાત વાગે જે ઉમેદવારો જવાના હશે એને મોકલી અને છ તારીખે સવારે છ વાગ્યા સુધી આ ઉમેદવારોને પરીક્ષાના સ્થળ સુધી પહોંચાડવા માટે એસ નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્રણેય જિલ્લામાંથી ત્રણેય જિલ્લાના તમામ તાલુકામાંથી અને એ રીતે છ તારીખે એક્ઝામ પૂરી થઈ ગયા બાદ આ લોકોને પોતાના જે બીજા જિલ્લામાંથી ઉમેદવારો આવશે એ ઉમેદવારોને એના નજીકના રહેઠાણના નજીકના તાલુકા સુધી પહોંચાડવા માટેની બસની વ્યવસ્થા પણ એસટી નિગમ દ્વારા છ તારીખે બપોરે સાડા બારથી લઈ અને છ તારીખે રાત્રે બાર વાગ્યા સુધી વ્યવસ્થા કરવામાં આવેલી છે અગાઉ લોકરક્ષક દળની પરીક્ષાની પેપર લીક થવાના કારણે મુલતવી રાખવી પડી હતી ત્યારે હજારો પરીક્ષાર્થીઓને હેરાનગતિ થઈ હોવાના કારણે સરકારે આ વખતે પરીક્ષાર્થીને ખાસ સુવિધા આપવાનું જાહેર કર્યું છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદમાં ગાંધીજીને એકસો ને પચાસમી જયંતિ નિમિત્તે સત્ય આર્ટ ગેલેરી ખાતે મહાત્મા ગાંધીના અને માઓના ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં ગાંધીજીની યાત્રા કસ્તુરબાનો ફોટો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા હતા જ્યારે આવા ફોટોગ્રાફ્સ ગુજરાતમાં પ્રથમવાર જોવા મળશે જ્યારે આ એક્ઝિબિશન દસમી ફેબ્રુઆરી સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ ફોટોગ્રાફ માત્ર વોલ્ટર બોસાડ દ્વારા પાડવામાં આવ્યા હતા ગાંધીજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે નવજીવન ઘણા બધા કાર્યક્રમો ઘણી બધી સંસ્થાઓ ઘણા કાર્યક્રમોનું આયોજન કરે છે અમે એક એવું વિચારેલું કે કોઈક એવા પ્રકારનું કાર્યક્રમ થાય અથવા એવા પ્રકારનું કોઈક વસ્તુ થાય કે જેમાં સામાન્ય માણસ પણ એમાં ઇન્વોલ્વ થઈ શકે તો એક અચાનક જ એક નજર પડી દિલ્હીમાં ગાયત્રી સિન્હા કરીને છે એમણે આ ગાંધીજીની બહુ જ રેર તસવીરો દાંડીયાત્રાની ખાસ કરીને રસ એટલા માટે પડ્યો કે આપણી યાત્રા નીકળી હતી અમદાવાદથી અને દાંડી સુધી ગઈ પણ કોઈ પણ એવું સ્ટ્રોંગ ડોક્યુમેન્ટેશન યાત્રાનું હતું નહીં એટલે આ તસવીરો જોયા પછી ત્યાંથી એમનો અમે સંપર્ક કર્યો સ્વિસ એમ્બસીનો સંપર્ક કર્યો અને એ લોકોની પરવાનગી લઈ અને આ એક્ઝિબિશન અમે અહીંયા લઈ આવ્યા છીએ સમાચારમાં વાત કરીએ ભાવનગરની તો ભાવનગર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે અધ્યક્ષસ્થાને ભાવનગર શહેર વિસ્તારનો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં પંદર લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે સાધન કીટ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કુલ પાંચ હજાર લાભાર્થીઓને રૂપિયા ત્રેવીસ પોઈન્ટ સત્તાવન કરોડની સાધન સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે ગરીબ કલ્યાણ મેળામાં મોટી રકમની સાધન સહાય કીટ પણ અર્પણ કરવામાં આવી હતી ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે ભાવનગર મહાનગરપાલિકા કક્ષાનો અગિયારમા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં યોજાયો હતો આ મેળામાં કુલ પાંચ લાભાર્થીઓને રૂપિયા ત્રેવીસ પોઈન્ટ સત્તાવન કરોડની સાધન સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાધન સહાય કીટ વિતરણમાં વિવિધ સરકારી યોજનાઓ જેવી કે વયવંદના નિરાધાર વૃદ્ધ અપંગ નિરાધાર વિધવા રાષ્ટ્રીય કુટુંબ સહાય માનવ કલ્યાણ માનવ ગરિમા ઝૂંપડા વીજળીકરણ કુંવરબાઈનું મામેરું સરસ્વતી સાધના વગેરે યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ગરીબ કલ્યાણ મેળામાં દોઢ કરોડ લાભાર્થીઓને ચોવીસ હજાર કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે અને આ વખતે મોટી રકમની સાધન સહાય પણ આપવામાં આવી રહી છે ગુજરાત સરકારનો આ વખતે અગિયારમો ગરીબ કલ્યાણ મેળો એટલે કે અગિયારમાં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો છે આ ગરીબ કલ્યાણ મેળા દ્વારા સરકાર શ્રી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવા માટે થઈને એ લોકોને એમને લગતી સાધન સહાય આપવામાં આવે છે જેથી એ લોકો પોતાના કામગીરી કરી શકે અત્યાર સુધીમાં જે પણ ગરીબ કલ્યાણ મેળા કરવામાં આવ્યા એમાંથી એક કરોડ પાંત્રીસ લાખ લાભાર્થીઓને આનો લાભ આપવામાં આવ્યો છે અને નાની મોટી રકમ નહીં પણ ચોવીસ હજાર કરોડ સુધીની સહાય પણ આપવામાં આવી છે અને આ સહાય અત્યાર સુધી જે આપવામાં આવતી આ વખતે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે એમાં મોટા સાધનો પણ આપવામાં આવ્યા છે દાખલા તરીકે કોઈ લુહારી કામ ખેતી ખેત માટેના લુહારોના મશીનો બનાવવાનું કામ કરતા હોય એવા લુહારોને પણ આ વખતે વેલ્ડિંગ મશીન સુધીની સહાય આપવામાં આવેલી છે આ વખતે ગરીબ કલ્યાણ મેળાની વિશેષતા એ રહી છે કે જે લોકોને ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે તેમને આ ગરીબ કલ્યાણ મેળામાં પ્રેશર કુકર આપવામાં આવ્યા તેમજ આ વખતે સુડતાળીસ હજાર સુધીના સાધનને સહાય આપવામાં આવી છે આ વખતે પેપર ડિશ બનાવવાનું સુડતાળીસ હજાર સુધીની કિંમતનું મશીન કડિયા કામ માટે બ્રેકર મશીન પ્લમ્બર માટે હેમર મશીન તેમજ લુહારી કામ કરતા હોય તેમના માટે વેલ્ડિંગ મશીન પણ આપવામાં આવ્યા છે કેતન રાજપુરા નિર્માણ ન્યૂઝ ભાવનગર તો આદર તે સુદિના સમાચાર સમાચારની ગતિવિધિઓ માટે ખાસ સુતારવ નિર્માણ ન્યૂઝ નમસ્કાર